गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आपणे अगाउना पीरियड में ज्ञेय रूप तदेव में ते मारूज रूप छे तारे जाणवू के कारण के भगवान छे बधी जग्याए नथी होता पण कोईना कार्य में पण ईश्वरनो वास होय छे एवुं आपणे अगाउ जोयुं हतुं के जे पण कार्य छे ए तमारुं करवामां आवे ए निष्ठापूर्वक के प्रामाणिकपूर्वक करवामां आवे तो एमां चोक्कसपणे ईश्वर छे एनो वास होय छे। એટલે અહીંયા જે વાત કરેલી છે અષ્ટમૂર્તિની, અભિજ્ઞાન સાંકુતલની આપણે જોયું હતું કે અષ્ટમૂર્તિના હેઠળ એક નવા પદ્યની રચના થઈ છે અને એ પદ્યમાં કેટલા કેટલા લોકોની વાત કરેલી હતી તો કે ખેડૂત છે, વણકર છે, કડીઓ છે, શિક્ષક છે, વૈદ્ય છે, વૈજ્ઞાનિક છે, સંત છે અને સૈનિક છે। આ બધા આઠ પ્રકારના જે રૂપ છે એ પોતાનું કંઈક ને કંઈક કાર્ય છે એ નિષ્ઠાપૂર્વક કરે છે અને એમાં જ ઈશ્વરનું રૂપ છે એવું આપણે માનવાની વાત કરેલી હતી। ત્યારબાદ આપણે વિશેષ નોંધ છે એ જોયેલી હતી જેની અંદર આપણે શ્રેય પ્રેય જોયું હતું, જે ખાસ વેરી મોસ્ટ એમપી છે તે તમને વારંવાર પૂછાય છે અને જિંદગીમાં પણ કાર્યમાં આપણે એને વણી શકીએ કે પ્રિય બાબત અને શ્રેયસ્ક બાબત, ઘણી બાબત એવી હોય કે જે પ્રિય જ હોય પણ શ્રેયસ્ક ન હોય, પણ આપણે હંમેશા અપ્રિય હોય તો પણ શ્રેયસ્ક હોય એવી બાબતને હંમેશા સ્વીકારવી જોઈએ। ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શ્લોકની શરૂઆત કરીએ। ભગવાન ઉવાચ, ભગવાન એટલે કે ઉવાચ એટલે કે બોલવું, બરાબર, બોલ્યા, શું કહે છે? ના અહમ વૈકુંઠ રાજો અશ્મિ કૈલાસા અધિપતિ વા લોકાનામ હિતકારીયત જ્ઞેય રૂપ તદેવ મે। તો વિદ્યાર્થી મિત્રો આ ખાસ છે ને સમીક્ષાત્મકમાં આ કાવ્ય છે વારે વારે પૂછાય છે અને તમને આમાં એક ખાલી નાનકડી વસ્તુ મૂકી દે, ના અહમ વૈકુંઠ રાજો અશ્મિ કૈલાસ અધિપતિ નવા, એમાં તમારે બધું લખી નાખવું પડે। ન પ્લસ અહમ વૈકુંઠ રાજો અશ્મિ, હવે અહમ છે એટલે મી આવે જ, કૈલાસ અધિપતિ વા, અહમ એટલે કે હું, વૈકુંઠ રાજ, વૈકુંઠ એટલે કે વિષ્ણુનો રાજા, અશ્મિ પણ ન કીધું, ના અહમ, અહમ એટલે હું, વૈકુંઠ એટલે કે વિષ્ણુ લોકનો રાજા હું નથી, કૈલાસ અધિપતિ રવા, કૈલાસનો અધિપતિ એટલે કે અધિપતિ એટલે કે સ્વામી, હું કૈલાસનો અધિપતિ શિવ પણ નથી, વા એટલે અથવા, બરાબર, હું વિષ્ણુ લોકનો રાજા પણ નથી એટલે કે વિષ્ણુ પણ નથી અને કૈલાસનો અધિપતિ એટલે કે શિવ પણ નથી। લોકાનામ હિતકારીયત, યત એટલે કે જે, જે લોકોમાં હિતકારી કે કલ્યાણકારક છે, લોક એટલે કે જગત, જગતમાં જે કલ્યાણકારી છે, જ્ઞેય રૂપ તદેવ મે એટલે કે મને, બરાબર, તેને મારું રૂપ, જ્ઞેય જ્ઞ ધાતુ છે જાણવાના અર્થમાં, તારે તેને મારું રૂપ જાણવું જોઈએ, બરાબર, હું વૈકુંઠનો રાજા વિષ્ણુ નથી કે કૈલાસનો અધિપતિ શિવ નથી, જે જગતમાં લોકોના હિતમાં મગ્ન રહે છે, તત્ રૂપ, તત્ શબ્દ છે, તત તેને, તારે, મેં મારું રૂપ જ્ઞેય જાણવું જોઈએ, તેને તારે મારું રૂપ જાણવું એટલે ઈશ્વર બધી જગ્યાએ ન પહોંચી શકે તો સારા માણસો બનાવીને ઈશ્વરના રૂપમાં છે જે પોતાનું કામ નિષ્ઠાપૂર્વક કરે છે એવા। નેક્સ્ટમાં વધે, કૃષિકા યે કૃષિ કૃત્વા ધાન્યમ યચ્છંતિ સ્વચ્છાય ઉપકુર્વંતિ જીવેભ્ય તસ્માત રૂપ ત એવ મે। શું કહે છે? કૃષિકા, કૃષિકા એટલે કોણ? તો કે ખેડૂતો, કિસાન, અત્યારે જેનો સડકતો પ્રશ્ન ચાલી રહ્યો છે, બરાબર, તમે ન્યૂઝપેપર વાંચો તો તમને તરત ખબર પડે કે કિસાન માટેના જે બિલ પાસ થયા છે, કિસાનનું બિલ શું છે, વાંચજો ક્યારેક ફ્રી થાવ ત્યારે, વાર્તાની જેમ વાંચો ને તો પણ તમને કોમ્પિટિટિવમાં બધી વસ્તુ બહુ કામ આવે। ખેડૂત બિલ અત્યારે ખાસ અત્યારનો કરંટ ટોપિકનો મુદ્દો છે, બરાબર, યે હે કૃષિકા કૃષિ કૃત્વા, ય આગળ લેવાનું, ય એટલે કે જે, કૃષિકા એટલે કે ખેડૂતો, કૃષિ ખેતી, કૃત્વા કરે છે, ત્વા ને ય તમને ખબર હોવી જોઈએ, કરીને, બરાબર, એટલે કે જે ખેડૂતો કૃષિ ખેતી કરીને ધાન્યમ,
यच्छन्ति स्वेच्छाए પોતાની ઈચ્છા મુજબ ધાન્યમ અન્નને બીજાને વહેંચે છે. યચ્છ ધાતુ છે, દા ધાતુ છે, આમ તો દામાંથી આદેશ થઈને યચ્છ બન્યો છે. યચ્છંતિ અંતિ કૃષકાહા કીધું, કૃષક નથી કીધું, એક ખેડૂતની વાત નથી કરી, બહુવચન રૂપ ગયું છે. કૃષકાહા એટલે યચ્છંતિ, બરાબર. જો તમે આગળ સારી રીતે વ્યાકરણના ટોપિક ક્લિયર સમજેલા હશે ને તો તમને બહુ સહેલું પડશે બધી વસ્તુ. જે ખેડૂતો ખેતી કરીને ઈચ્છા પ્રમાણે સ્વેચ્છાએ પોતાની ઈચ્છા મુજબ ધાન્ય અન્નને યચ્છંતિ આપે છે કે વહેંચે છે. ઉપકુર્વંતિ જીવે ભ્યહ રામે ભ્યહ, તરત તમને રિકોલ થવું જોઈએ. જીવ એટલે કોઈ પણ પ્રાણી ઉપર શું કરે છે, કુર્વંતિ એટલે કરે છે, શું જીવે ભ્યહ ઉપકાર કરે છે. તસ્માત તેને તું રૂપ એવ મેં, તેને તું મારું રૂપ જાણ. આથી શું કામ, કેમ કે જે ખેડૂતો પોતાના જગ્યામાં, કારણ કે આપણી પહેલી જરૂરિયાત છે ને હવા પાણી ને ખોરાક છે, જો ખાવાનું હશે ને તો કાંઈક આપણે ચેતના કે આપણા શરીરમાં કાંઈક જીવતા જેવું આવશે, પણ જો જમવાનું જ ન હોય તો આપણે કાંઈ કરી શકીએ નહીં, બરાબર. એટલે કે જે ખેડૂતો કૃષિયત યે કૃષકા, જે ખેડૂતો ખેતી કરીને પોતાની ઈચ્છા મુજબ ધાન્ય અન્નને આપે છે અને બીજા ઉપર જીવે એટલે પ્રાણીઓ ઉપર ઉપકુર્વંતી ઉપકાર કરે છે, તસ્માત રૂપ તેને તારે મારું રૂપ જાણવું, બરાબર. એમ કોણ કે ઈશ્વર ઉવા છે, ભગવાન ઉવા છે, બરાબર, એવું કીધેલું છે. નેક્સ્ટ, હવે કીધું આપણે ખોરાક મળી ગયો તો કપડાની વ્યવસ્થા, બરાબર. અત્યારે શિયાળો છે એટલે કપડાની જરૂરિયાત તો પડવાની જ છે, ઠંડી શરૂ થઈ ગઈ છે અને જે સરસ મજાનું જેને આપણા માટે માપનું સ્વેટર બનાવ્યું છે, બરાબર, એ લોકોનો પણ આપણે ઉપકાર માનીએ કે એને સરસ મજાનું કામ કર્યું છે, બરાબર. વસ્ત્ર વયંતિ લોકાનામ શીત તાપ નિવારકમ તંતુ વાયા હિતે લગ્ના તસ્માત રૂપ તત એવ મેં, તસ્માત રૂપ તત એવ મેં, છેલ્લે સુધી તમારે યાદ રાખવાનું, તેને તાથી તેને મારું રૂપ છે એમ તારે જાણવું, બરાબર. આટલું તમારે કરવાનું છે. વસ્ત્ર વયંતિ લોકાનામ, લોકાનામ બરાબર, શીત તાપ નિવારક. હવે આમાં એ છે ને તમારે અંતર સમજી લેવાનું, જે લોકો માટે, લોકોના શીત ઠંડી તાપ, તાપને નિવારકમ દૂર કરે છે. વસ્ત્ર વયંતિ જે વસ્ત્ર વણે છે તે કોણ, તંતુ આયા એટલે કે વણકરો, હિતે લગ્ન એટલે શું, લોકોના હિત કાર્યમાં જે લાગેલા છે તેવા, તસ્માત રૂપ તદેવ મેં, આથી તેને તું મારું રૂપ છે એમ જાણ, બરાબર. રચયંતિ નિવાસાન યે વસંતિ કુટીરે સ્વયં. જો વિદ્યાર્થી મિત્રો આગળનો શ્લોક જોશો ને, વસ્ત્ર વયંતિ એટલે કે કાપડ ન હોય એમ વિચાર કરો, વણકરવો ન હોય તો શું આપણે રોજ બેસીને ઘરે રેટિયો કાતીને કરવું પડે, એક એક એ જ્યારે એક એક તાર છૂટો પડે અને રેટિયામાંથી એ કાતરનું કામ થાય ને જેને રેટિયો ચલાવતો એને કાપડની કિંમત થાય, બરાબર. અને અત્યારે તમે જોવો કે કપડાં છે એ માણસ છે એ શું કરે, ઘસીને ન પહેરે. અમારા ઘરમાં તો એવી સિસ્ટમ છે કે અમારા એકબીજાના બાળકો એકબીજાના કપડાં પહેરે, શું કામ, પૈસા નથી એટલે, ના એવું નથી, પણ જે કપડું તમે જેટલી જરૂરિયાત છે એટલું તો પ્રમાણમાં પહેરો. અત્યારે હું ઘણીવાર છોકરાઓને જોતી હોય કે મેડમ આ તો હવે હમણાં ઓલી દિવાળીએ પહેર્યું હતું, હવે અમારે નવા કપડાં લેવું. ઘણીવાર છોકરાઓને કહો બેટા કરકસર કરો ને, અત્યારથી શીખવાનું, ભલે ને રૂપિયા હોય પણ જે વસ્ત્ર છે વણનાર છે એની કિંમત કેટલી, એને જ્યારે બનાવ્યું હશે ત્યારે એને જે ભરતકામ કે કર્યું હશે એની કિંમત કેટલી, એટલું તો ઢસડીને આપણે કોઈ પણ કામ છે એ કપડાં છે પહેરવા જોઈએ. ચાલો ચોથું, રચયંતિ નિવાસન યે વસંતિ કુટીરે સ્વયં નિર્માતાર શ્રમ સ્નાતા તસ્માત રૂપ તદેવ મેં. એટલે શું કે છે, યે વસંતિ કુટીરે સ્વયં, યે એટલે કે જે, બરાબર,
વસંતી નિવાસ કરે છે કુટીરે, કુટીર એટલે ઝૂંપડામાં, સ્વયં એટલે પોતે, જે પોતે ઝૂંપડીમાં નિવાસ કરે છે. રચયંતી નિવાસાના, અને બીજા માટે નિવાસ એટલે કે મકાનો બનાવે છે. શ્રમ શ્રાંતા, શ્રમ મહેનતથી શ્રાંતા, શાંતા એટલે પલળી જનારાઓ, સ્નાન કરી લેનારાઓ, જે મહેનતથી સ્નાન કરીને પરસેવે રેપ જેપ થયા છે તેવા. નિર્માતા, નિર્માણ કરનારા એટલે કડિયાઓ. તસ્માત રૂપ તત એવ મે, તેને તું મારું રૂપ જાણ. જે પોતે સ્વયં છે એ ઝૂંપડામાં નિવાસ કરે છે, અને નિવાસાન રચયંતી, અને બીજા માટે મકાનો, ઘરનું નિર્માણ કરે છે. જે શ્રમથી, પરસેવાથી, મહેનતથી થાકેલા છે, સ્નાનથી રથબત છે, પરસેવે રેબ જેબ નાય છે, પછી એ કોઈ પણ વસ્તુ હોય, તડકો હોય, છાંયું હોય, ચોમાસું હોય, એ બધા જ માં પોતે કામ કર્યા કરે, તેવા કડિયાઓને તું મારું રૂપ જાણો. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આપણે શ્લોકની વાત કરી બરાબર, એમાં સૌથી પહેલાં જે જરૂરિયાત છે એટલે કે ખોરાકની જરૂરિયાતની વાત કરી છે. જો બેટા તમને લોકોને ચેનલ એટલા માટે યાદ રખાવું છું કારણ કે સમીક્ષાત્મક નોંધ માટે આ જે પદ્ય છે વેરી મોસ્ટ આઈએમપી તમારા માટે બની રહેશે. સૌથી પહેલાં જરૂરિયાત શેની છે તો કે ખોરાકની, એના પછી કપડાની, એના પછી મકાનની. આપણે કહીને કે આપણું ઘર છે ને એ સ્વર્ગ છે, બધી જગ્યાએ તમને સારામાં સારી પ્લેસ ઉપર અમે ફરવા લઈ જાય, પિકનિકમાં તમને ખૂબ મજા આવે, આજે બહુ એન્જોયમેન્ટ કરે. પણ જે નાનકડું એવું ઘર છે ને, એ ઘરમાં જ્યારે જાય અને થેલો મૂકીને જે આપણને હાશકારો થાય ને, એવી શાંતિ કે એવું સુખ છે, એવું આપણને કોઈ બીજી જગ્યાએ જોવા મળે નહીં. ધરતીનો છેડો ક્યાં આવે તો કે ઘર સુધી આવે. એટલે જે ઘર છે ને એ જ એવી વસ્તુ છે કે જે આપણી પહેલી જરૂરિયાત છે. આપણને છે ને તરત નીંદર આવી જાય, આમ પડીએ ને આમ આપણને નીંદર આવી જાય, આપણું ઘર એ સ્વર્ગથી પણ રડીએ અમે બરાબર. એટલે પહેલી જરૂરિયાત શું છે તો કે ખોરાકની, પછી કપડાની, ત્રીજી શું કીધું, ઘર સારું હોય તેની, આમાં પણ ઈશ્વર છે. આગળ વધીએ. વિદ્યાદાને સદા રખતા સંસ્કાર સેચને તથા શિક્ષયંતી સમાજયે તસ્માત રૂપ તત એવ મે. વિદ્યાદાને સદા રખતા, વિદ્યાદાને સદા રખતા, વિદ્યાનું દાન કરવામાં હંમેશા માટે શું રહેતા, ઓતપ્રોત સિંચનમાં રહેતા. સંસ્કાર સિંચને તથા, સંસ્કારોના સિંચનમાં. ખાલી એક શિક્ષક છે એ માત્ર ભણાવી જ ન જાણે, પણ માનું કામ જે કરવાનું હોય, એક બહેનનું કામ કરવાનું હોય, અને ક્યાંક કડક પણ થવું પડે, એ પણ એક શિક્ષકે કરવું પડે. એટલે કે સારા સંસ્કારોનું સિંચન કરવું પડે, મૂલ્ય શિક્ષણ કરવું પડે, મૂલ્યનું સિંચન કરવું પડે. કારણ કે આપણે ઘણી બધી વાર સાંભળ્યું હશે કે જે પ્રશ્નો છે ને જીવનમાં પૂછાય ને, એ સિલેબસની બહારના જ પૂછાય. ત્યારે આપણા સંસ્કારો છે, આપણી જે કાર્ય કરવાની પદ્ધતિ છે એ કામમાં આવે બરાબર. અને સૌથી વધારે મોટું દાન જો કોઈ હોય ને તો એ વિદ્યાદાન છે. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દાન તો વિદ્યાદાન બરાબર. ચાલો જોઈએ. સંસ્કારે સેચને એટલે સંસ્કારોના સિંચનમાં, અને વિદ્યાદાને વિદ્યાના દાનમાં સદા હંમેશા માટે રખતા એટલે લાગી રહેલા બરાબર. શિક્ષયંતી સમાજ, જે સમાજને શિક્ષણ આપે છે, યે તસ્માત રૂપ તત એવ મે, તેને તારે મારું રૂપ જાણવું. જે એક ઘર છે એને શિક્ષિત બનાવે છે, એના બાળકોમાં સંસ્કારનું સિંચન કરે છે, એને કાંઈક અલગ દિશા કે પથ દર્શાવે છે, એ શિક્ષક છે. એટલે જ કીધું છે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ મેં ખેલતે. કેમ કે જો ધારે તો એ સારો શિક્ષક હોય તો એ બાળકને ટોચ સુધી પહોંચાડી શકે. એટલે સારા સમાજનું નિર્માણ છે એ શિક્ષકોના હાથમાં રહેલું છે. આગળ વધીએ. વ્યાધિ નાશે સદા દક્ષા ભીષજ સ્વાસ્થ્ય રક્ષકા. કોરોના વોરિયર્સ જે છે એ ખાસ આ લોકો માટે બરાબર. વ્યાધિ નાશે સદા દક્ષા ભીષજ સ્વાસ્થ્ય રક્ષકા. મોદયંતી જનાન નિત્ય તસ્માત રૂપ તત એવ મે. વ્યાધિનાશ બરાબર, દક્ષા પારંગત, ભીષજ વૈદ્ય બરાબર, સ્વાસ્થ્ય રક્ષા સ્વાસ્થ્યનું રક્ષણ કરનારા. મોદયંતી બરાબર,
મોદયંતી એટલે ખુશ કરે છે. જ્યારે આપણે રોગમાંથી મુક્ત થાય ને તો આપણે રાજી થાય કે આ કોરોનાથી હજી આપણને કોરોના નથી થયો, બરાબર. ઈશ્વરને પ્રાર્થના કે તમને કોઈને થાય જ નહીં, પણ આપણે આપણી જાતે ઇમ્યુનિટી બૂસ્ટ કરીને કરવું પડે. વ્યાધિ નાશે, બરાબર. વ્યાધિનો અર્થ તમારે અહીંયા લેવો છે રોગ. રોગના નિવારણ માટે સદા હંમેશા પારંગત, દક્ષ એટલે પારંગત, ભીષજ રોગ છે એને મટાડી અને સ્વાસ્થ્યનું રક્ષણ કરનાર. મોદયંતી જનાના એટલે કે હંમેશા લોકોને આનંદ આપતા તેવા, નિત્ય હંમેશા. તસ્માત રૂપ તત એવ મેં, તેને આપણે મારું રૂપ તારે જાણવું જોઈએ. કેમ કે અત્યારે જે કાર્ય કરે છે કોરોના વોરિયર્સનું, એને હેડસઅપ છે બધાને. કેમ કે એવો ભયાનક રોગ છે, તમને ખબર છે કે આપણે એ દર્દીને અલગ રાખી દઈએ છીએ, માણસને માણસથી બીક લાગવા લાગી છે. તોય ડૉક્ટરો છે, બધાને ડૉક્ટર નર્સ જે આમાં પડેલા છે બધાને હેડસઅપ કરવા જેવું છે. કેમ કે આ સમયગાળામાં એ પોતાની ચિંતા કર્યા વગર, હવે ખબર જ છે કે પીપી કિટ કેટલી આપણા માટે ઓલી છે ને કેટલી નથી, છતાં પણ એ લોકોને સતત, આપણે એમ કહીએ ને કે 24/7 તમે હોસ્પિટલમાં વાંચ્યું હશે, 24x7, બરાબર, એવામાં સતત ખડે પગે રહેનારા એવા લોકો છે. એ આપણું ખરેખર ડૉક્ટર છે એ ઈશ્વરનું જ રૂપ છે. આપણે કીધું છે કે એક કોઈ પણ વસ્તુ છે ને એ ડૉક્ટરથી ન છુપાવી શકીએ. કેમ કે આપણને રોગ થયો છે, આપણે શું ખાધું છે, શું નહીં, એ બધું તમને પૂછશે, બરાબર. એટલે ત્યારે એની પાસે તમારે સાચું બોલવું પડે. જરાક ચેનલ ફરીથી યાદ કરી લઈએ વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલાં શું આવશે? કૃષક આહા, ત્યારબાદ તંતુવાયા, નિર્માતારા, શિક્ષક, ત્યારબાદ આવશે ડૉક્ટર, બરાબર, સ્વાસ્થ્ય રક્ષકા. એટલે કે આ છે અત્યારના ખાસ કરીને જરૂરિયાત પહેરી શું છે તો કે ખોરાકની છે. ખોરાક છે એના પછી આપણને શું જરૂર પડે તો કે કપડાંની જરૂર પડે, ત્યારબાદ મકાનની, ત્યારબાદ સારા સંસ્કારની. આપણે કીધું છે ને સુભાષિતમાં, જલ્લમ અન્નમ સુભાષિતમ, જો સારા વિચારો આપણી પાસે હોય તો આપણને કોઈ હરાવી ન શકે. તો વિદ્યા પણ એ જ છે, જ્ઞાન પણ એ જ છે, બરાબર. પછી વાત કરી સારા સ્વાસ્થ્યની, પહેલું સુખ તે જાતે નરિયા, બરાબર. આપણે આપણું તમને સ્વસ્થ વૃત્ત સમાચાર ધોરણ 10માં સંસ્કૃતમાં પાઠ આવતો હતો, શું કરવું જોઈએ કેવી રીતે, એમાં તમને એવું કીધું હતું કે બે કરો કરો, બે હાથ વડે બરોબર તમારે શૌચક્રિયા કર્યા પછી હાથ ધોવા જતો. તો અત્યારે તમને કોરોનામાં શું કહે છે, વારંવાર હાથ સાફ કરવા જોઈએ. હવે એ કન્સેપ્ટ વર્ષો પહેલાં છે, બરાબર, પણ વારંવાર આપણે કહેતા જ હોય કે આપણે આપણા શરીરનું ધ્યાન રાખશું, આપણા ઘરની સફાઈનું ધ્યાન રાખશું તો આપણી પાસે રોગ, બરાબર, એ આવશે નહીં, વ્યાધિનો નાશ, રોગનો નાશ આપમેળે થઈ જશે, બરાબર. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં છે એ અટકાવીએ છીએ. નેક્સ્ટ જે બાકી રહેશે 7-11 એ બીજા પીરિયડમાં આપણે જોઈ લઈશું.